મોરબીના નીચીમંડલ ગામ નજીક આવેલ એક સિરામિક એકમમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થઈ હોવાની જાણ થતાં બાળકીને સારવાર અર્થે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જે મામલે બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ હરકતમાં આવી નરાધમને દબોચી લીધો હતો. મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ સિરામિક એકમમાં 7 વર્ષની બાળકી બપોરના સમય બહાર રમતી હોય દરમિયાન આરોપી મોહરસિંહ ઉર્ફે મામુ જમના પ્રસાદે લાલચ આપી તેની ઓરડીમાં લઈ જઈ તેની પર બળજબરીથી જાતિઓ હુમલો કરી ગાલ પર બચકું ભરી તેને ગંભીર ઇજા પહોંચાડતા બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જે મામલે બાળકીના પિતાએ નરાધમ મોહરસિંહ ઉર્ફે મામુ જમના પ્રસાદ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસના PSI આર એ જાડેજાએ અલગ અલગ ટીમો બનાવી આ દુષ્કર્મ આચરનાર નરાધમને દબોચી લીધો હતો. મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે નીચી માંડલ ગામ છે ત્યાંના એક સિરામિકની ફેક્ટરીમાં એક આ દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાથમિક રીતે જણાવીએ તો જે ત્યાં કામ કરતા એક મજૂર છે જે તે લેબર ક્વાર્ટરમાં જે સિરામિક્સમાં જ રહે છે એ મજૂરની દીકરી રમતી રમતી એમને મળી નહોતી અને પછી એ દીકરીને શોધતા શોધતા એમણે જે મજૂરના જે ક્વાર્ટર્સ છે એ ક્વાર્ટર્સમાં ચેક કરતા એ આ આરોપી જે છે મોહરસિંહ ઉર્ફે મામુ એ દીકરી સાથે દુષ્કર્મ કરતો એમના પિતાજી એને જોઈ ગયા હતા અને તાત્કાલિક દીકરીને એમણે બચાવી લીધી હતી. એ દીકરીની આ દુષ્કર્મ બાબતની ફરિયાદ મળતા જ તાત્કાલિક PSI PI તથા DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક એ દીકરીને હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. હાલ જે દીકરી છે એ દીકરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને દીકરીના પિતાની ફરિયાદ અમે લીધી છે. દીકરીના પિતાની ફરિયાદ આધારે 376 અને પોક્સો અંતર્ગત આ વ્યક્તિ વિરુદ્ધ મોહરસિંહ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવના સ્થળે FSLને સાથે રાખીને પંચનામું અને અગત્યના સાયન્ટિફિક પુરાવાઓ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. દીકરીનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે અને એ જે ફરિયાદ છે એના અનુસંધાને જે આરોપી પોલીસે હાથમેં કરી લીધો છે અને એ આરોપીને આગામી સમયમાં આજના દિવસે એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ બાળકી મળી આવી હતી ત્યારે એ બાળકી રડતી હતી અને બાળકીના ગાલના ભાગ ઉપર એ આરોપી છે એણે ઈજા કરેલાનું નિશાન પણ મળેલા છે અને બાળકી છે એના ગુપ્ત ભાગમાંથી પણ ઈજાના નિશાન મળેલા હતા. જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને એક જ રાજ્યના વતની છે અને એ એકબીજાના સગાવાલા નથી પરંતુ મજૂરી કામ અર્થે બંને એક સાથે ત્યાં ફેક્ટરીમાં નોકરી કરી રહ્યા છે. એવું હાલના તબક્કે એવું કંઈ ખાસ ખ્યાલ આવતું નથી પરંતુ એ કંઈક ચોકલેટ કેવી રીતે લાલચ આપીને પછી એને લઈ ગયેલો હતો.